गुड मॉर्निंग व्यूअर्स, मैं श्री राम बाबूरा। धोरण सात में सोलमू लेसन मूर्ख जमींदार जे विषय आज आप अभ्यास करीश। हवे जमींदार एटले शुं? के एक खेडूत छे, ते खेडूतना खेतर पर काम करतो व्यक्ति के जे तेनी जमीन पर पाक उत्पादन करे, पाक पकवे अने त्यां रहे। ટૂંકમાં ખેતીનું કામ કરતો એક વ્યક્તિ કે એક મજૂર, એને આપણે જમીનદાર કહી શકીએ। તો આ જમીનદાર નથી, પણ તેની કોઈ એવી મૂર્ખતા છે? શું એવું કામ કરેલું છે તો એવું કહેવા માંગુ છું। ચાલો એક સુંદર મજાની વાત સાંભળીએ। તો મુલ્લા નસરુદ્દીન નામનો એક વ્યક્તિ, એ બજારની અંદર ફળ લેવા માટે જાય છે। એક રેકડી વાળો છે, એને કહે છે કે ભાઈ તરબૂચનું શું ભાવ છે? તો કે ભાઈ તરબૂચના 5 રૂપિયા, તો એક તરબૂચ લે છે। પછી એમ કહે છે કે કેળાનો શું ભાવ છે? તો કે પેલો કહે છે કેળાનો એટલો ભાવ છે $3 વગેરે વગેરે। તો કે એક કામ કરું ને, તરબૂચ નથી જોતું, કેળા આવે, કેળા આવે। ફરી પાછો એમ કહે છે કે ભાઈ આ ચીકુનો શું ભાવ છે? તો પેલો જે લારી વાળો હતો કે ભાઈ $2, $3 વગેરે। તો ફરી કેળા મૂકે ને ચીકુ લે છે, ફરી પાછું ચીકુ મૂકે ને કેરીઓ લે છે। કેરીઓ લઈ આવી બુદ્ધિ ચાતુર્યની વાત પેલા દુકાનદારને મૂર્ખ બનાવે છે, પણ પોતાની બુદ્ધિ પણ મુલ્લા નસરુદ્દીન છે એ માત્ર મજાક માટે આવી વાત કરે છે, પછી તેને પૈસા પણ આપે છે। તો આ મૂર્ખ જમીનદાર વિશે પણ કંઈક આવું જ બને છે। તો આપણે જોઈએ, આ મૂર્ખ જમીનદાર એક વ્યક્તિ પાસે જાય છે અને એમ કહે છે કે ભાઈ મારા જે માલિક છે, ખેડૂત છે, તેની પાસે હું $1 દિનાર છે તે માંગુ છું, તે મને આપતો નથી। વકીલ પાસે જાય, તો મારે તેની સામે કેસ કરવો છે। તો વકીલ એમ કહે છે કે ભાઈ $1 માટે તમે કેસ કરો છો, તો મારે તો ઘણો બધો ખર્ચ થશે। તો કે ખર્ચ ભલે થાય, ગમે એટલો ખર્ચ થાય, મારે મારા ખેડૂતની સામે કેસ કરવો છે અને મારે તેની પાસેથી મારા $1 લેવા છે, ગમે તે થાય, ગમે તે પરિસ્થિતિ હોય। તો પેલો વકીલ કે હા, તમે મને $10 આપી દો, હું તમારો કેસ લઉં છું અને હું તમારા જે ખેડૂત છે તે પાસેથી તમારા પૈસા વસૂલાવી દઈશ। પેલો માણસ છે તે ખિસ્સામાંથી $10 કાઢી અને વકીલને આપે છે। વકીલ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે। હવે પેલો ખેડૂત તેના ઘરે જતો રહે છે। આ વકીલ છે, પેલો જે જમીનદાર જતો રહ્યો, તે બાદ આ વકીલ $10 લઈને પેલા ખેડૂતને ઘરે પહોંચે છે અને પેલા ખેડૂતને સમજાવે છે કે મને આ $10 મળે છે, તેમાંથી આ $5 હું તમને આપું છું, તે $5 માંથી $2 તમે પેલો જે કરજદાર છે એટલે કે તમારો જમીનદાર છે તેને આપજો, $2 તમારી પાસે રહે છે અને $5 મારી પાસે। કેવું બુદ્ધિશાળી વકીલને, નથી કેસ લડવો પડેલો કે નથી કંઈ કામ કરેલું, છતાં પણ તેને $10 મળે છે। સામે ખેડૂતે પણ કંઈ નથી કરેલું, છતાં તેને $2 ફાયદો થાય છે। એટલે કે આ મૂર્ખ વ્યક્તિએ $2 મેળવવા માટે પોતાના કેટલા રૂપિયા ગુમાવ્યા? તો કે $10 રૂપિયા ગુમાવ્યા। શા માટે? તો કે પોતાને એકદમ અહમ હતો કે ગમે તે થાય, ગમે તેટલા પૈસાનો ખર્ચ થાય। વકીલ બુદ્ધિશાળી હતો, વકીલે પહેલા જ વાત કરી હતી કે તમારે પૈસા ઘણા આપવાનો છે, એટલે $2 મેળવવા પાછળ $10 નુકસાન કરે છે અને પોતે મૂર્ખ સાબિત થાય છે। એવી સુંદર વાત આપણા પાઠની અંદર રજૂ કરવામાં આવી છે। થેન્ક યુ।